नमस्कार विद्यार्थी मित्रों, अपने धोरण 6 विज्ञान अने टेक्नोलॉजी में पाठ नंबर 2 विषे अभ्यास करता हता। एम अपने अगौ 3 लेक्चर अभ्यास करी चुकिया छीए, त्यार पछी हवे चौथा लेक्चर ने शुरुआत करीशुं। तो छेले अपने त्रीजा लेक्चर में अभ्यास कर्यो हतो के विविध पोषक द्रव्यो अपना शरीर माटे शुं कार्य करे छे। त्यार पछीनो टॉपिक आपणो आवे छे के समतोल आहार। तो चालो जोईए, तो सामान्य रीते समग्र दिवस दरमियान आपणे जे पण खाईए छीए तेने आहार कहेवाय छे। समग्र दिवस दरमियान आपणे सवारे जम्या होय, बपोरे, सांजे कोई नास्तो कर्यो होय, तो आपणे जे काय पण खाईए छीए तेने आहार कहेवाय। आपणा शरीरनी वृद्धि अने સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ જેની આપણા શરીરને આવશ્યકતા હોય છે। આવશ્યકતા એટલે કે જરૂરિયાત। આપણા શરીરને જેની જરૂરિયાત હોય છે એ બધા જ પોષક દ્રવ્યો આપણે ખાધેલા આહારમાં એટલે કે ખોરાકમાં હોવા જરૂરી છે। કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી પણ વધારે ન લેવું જોઈએ, એટલે કે કોઈ પણ પોષક દ્રવ્ય જે છે એ જરૂરિયાત કરતાં વધારે પણ લેવું જોઈએ નહીં અને ઓછું પણ ન લેવું જોઈએ। આપણા આહારમાં पर्याप्त मात्रा में रेसाओ तथा पानी पण होवा जोईए। आ प्रकारना आहार ने समतोल आहार कहे छे। तो समतोल आहार एटले शुं? जे आहार में आवश्यकता मुजब पोषक द्रव्यो, पानी, खनिज क्षार, रेसाओ होय छे तेवा आहारने समतोल आहार कहे छे। समतोल आहार एटले शुं? तो के जे आहार में आवश्यकता एटले के जरूरियात मुजब पोषक द्रव्य छे, पाणी छे, खनिज क्षार छे, रेसाओ छे, बधुं ज होय तो तेने समतोल आहार कहेवामां आवे छे। शुं तमे विचारो छो के प्रत्येक वयजूथमां माणसोने एक ज प्रकारना आहारनी आवश्यकता होय छे? शुं तमे एवुं पण विचारो छो के आपणा समतोल आहार आपणा शारीरिक कार्य पर आधार राखे छे? तो के हा, एक अठवाडिया सुधी तमे जे पण खाओ छो तेनो एक चार्ट तैयार करो। तपास करो कि प्रतिदिन तमे जे खाओ छो तेमा बधा पोषक द्रव्य हाजर छे के नहीं। तो कठोळ, मगफळी, सोयाबीन, अंकुरित बीज एटले के आपणे जे फणगावेला मग अने चणा होय छे, ए पछी आथवणवाळो खोराक एटले के इडली, साउथ इंडियन खोराक, त्यार पछी लोटनुं मिश्रण एटले के मकाईनी रोटली छे, थेपला छे, अनाज के दाणाना बनेल, त्यार पछी केळा, पालक, दाळिया, गोड़, शाकभाजी अने आवा प्रकारना अन्य खोराक घणा बधा पोषक द्रव्य उपलब्ध करावे छे। एटला माटे कोई पण व्यक्ति खर्चाळ खोराक सिवाय पण समतोल आहार खाई शके छे। योग्य प्रकारनो आहार लेवो એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી છે જેથી તેના પોષક દ્રવ્ય નષ્ટ ન થાય। શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક પોષક દ્રવ્ય નષ્ટ થઈ જાય છે? તો ચાલો જોઈએ। શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને તે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ થઈ જાય, એટલે કે દૂર થઈ જાય। શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાક મહત્ત્વના વિટામિન્સ તથા ખનિજ ક્ષારો હાજર હોય છે। ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર થઈ જાય, એટલે કે શાકભાજીની છાલ ઉતારવી ન જોઈએ, બરાબર છે? ત્યાર પછી દાળ જે છે તેને વારંવાર ધોવી ન જોઈએ, તો બધાથી શું થાય? તો કે એમાં રહેલો વિટામિન જે છે, પોષક દ્રવ્ય જે છે તે દૂર થઈ જાય છે। આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ બને વધી જાય છે તથા તેને પચાવવામાં સરળતા રહે છે,
તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોનું નુકસાન પણ પહોંચે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં કેટલાક મહત્ત્વના પ્રોટીન અને ખનિજ ક્ષાર દૂર થાય છે. એટલે કે વારંવાર એને પાણીમાં ધોવા જોઈએ નહીં અને રાંધવા સમયે વધારે પડતા પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ? હા, કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો આપણે આપણા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. બુજોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે. એક વાટકી કાર્બોદિત યુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? આથી તેણે તળેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો. તેના સિવાય અન્ય ખોરાક ખાધો નહીં. શું તમે વિચારો છો કે તેણે ઠીક કર્યું? ના, ખરેખર નહીં. એને જરા પણ સાચું કર્યું નથી. આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વિતાનું કારણ બની શકે છે, એટલે કે મેદસ્વિતાના આપણે રોગી બની શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ ત્રુટિજન્ય રોગો. તો ત્રુટિજન્ય રોગોમાં વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ એટલે કે ઉણપ હોય છે. જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ પણ ઉત્પન્ન કરી શકે છે. એ રોગ કે જે પોષક દ્રવ્યમાં લાંબા સમય સુધીના અભાવના કારણે રહે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. તો જે પોષક દ્રવ્ય ની ઉણપ આપણા શરીરમાં લાંબા સમય સુધી રહે તો શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન થાય છે, જેને ત્રુટિજન્ય રોગો કહે છે. જે પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં લાંબા સમય સુધી રહે તો શરીરમાં રોગો કે વિકૃતિઓ ઉત્પન્ન થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો તથા ઝાડા જેવા રોગો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની વૃદ્ધિ કુંઠિત થવી, એટલે કે વૃદ્ધિ ન થવી શરીરની, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો,
त्वचाना रोगों अने जाड़ा जेवा रोगों थई शके छे। जो कोई व्यक्ति प्रोटीन तथा कार्बोदित जेवा आहार थी लांबा समय सुधी वंचित रहे तो तेनी वृद्धि संपूर्ण अटकी जाए छे। आवी व्यक्ति खूबज दुबड़ी पातळी थई जाए छे, ते एटली दुबड़ी थई जशे के चालवा माटे पण असमर्थ रहे छे। माटे प्रोटीन तथा कार्बोदित जे छे ए पण आपणा शरीर माटे आवश्यक छे। विविध विटामिनो अने खनिज क्षारोना अभावथी रोगों तथा विकृतिओ थई शके छे, तेमांथी केटलाक तमने पाछळ कोष्टकमां आपेला छे। आवा त्रुटिजन्य रोगों ने समतोल आहार लेवाथी अटकावी शकाय छे। आ प्रकरणमां आपणे એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે? આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે। ત્યાર પછી તમને એક કોષ્ટક આપેલું છે, પાઠ્યપુસ્તકમાં તમે એ જોઈ શકો છો, બરાબર। તેમાં સૌથી પહેલો ખાનું છે વિટામિન અથવા તો ખનિજ, અને પછી છે ત્રુટિજન્ય રોગો અને એના ચિહ્નો, કયા કયા ચિહ્નો આપણને જોવા મળે। તો સૌથી પહેલું છે વિટામિન એ। તો વિટામિન એ જે છે એ દ્રષ્ટિહીનતા અથવા તો રતાંધણાપણું રોગ ઉત્પન્ન કરી શકે છે। એમાં નબળી દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે કે જોવાની ક્ષમતા જે છે એ નબળી પડી જાય, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું, એવું એવા એના ચિહ્નો છે। ત્યાર પછી વિટામિન બી વન, તો વિટામિન બી થી રોગ થાય છે બેરીબેરી, યાદ રાખજો બધા જ। વિટામિન એ થી રતાંધણાપણું, વિટામિન બી થી બેરીબેરી, અને એના ચિહ્નો કયા છે તો કે નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ, સ્નાયુ નબળા પડી જાય અને કામ કરવાની શક્તિ આપણામાં કેવી રહે, ઓછી રહે। ત્યાર પછી વિટામિન સી, તો વિટામિન સીની ઉણપથી થતો રોગ છે સ્કર્વી। હવે સ્કર્વી રોગમાં શું થાય તો કે પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગવો, એટલે કે તમને કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય ત્યાંથી લોહી નીકળતું હોય તો આપણને ખબર જ છે કે સરેરાશ આપણે થોડા સમય પછી એમાંથી રૂજ આવી જાય, પરંતુ રૂજ આવવામાં ઘણી વાર લાગવી, તો એ વિટામિન સીની ખામી હોય, સ્કર્વી રોગ થાય। ત્યાર પછી વિટામિન ડી, તો વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે સુક્તાન, જેને રિકેટ્સ પણ કહેવામાં આવે છે, પરંતુ આપણે યાદ રાખવાનું છે સુક્તાન। અને એના ચિહ્નો છે કે હાડકાઓનું નાજુક બનીને વળી જવું, હાડકા એકદમ નાજુક બની જાય અને વળી જાય, જે વિટામિન ડીની ઉણપથી થાય છે। ત્યાર પછી કેલ્શિયમ, તો કેલ્શિયમની ઉણપથી હાડકા અને દાંતનો કોહવાટ, હાડકા પણ સડી જાય, દાંત પણ સડી જાય। હવે એના ચિહ્નો છે નબળા હાડકા અને દાંતમાં સડો થવો। ત્યાર પછી આયોડિન, તો આયોડિનની ઉણપથી થતો રોગ છે ગોઈટર, જેને ગલગંઠ પણ કહેવામાં આવે છે, આપણે યાદ રાખવાનું છે ગોઈટર, આયોડિનની ઉણપથી થાય ગોઈટર રોગ। એમાં ગરદનમાં આવેલી ગ્રંથિ જે છે એ ફૂલી જાય, એટલે કે ગરદન જે છે એ આવડી મોટી થઈ જાય, અને બાળકમાં માનસિક મંદ બની જાય છે। ત્યાર પછી આયર, તો આયરની ઉણપથી થતો રોગ છે એનિમિયા અથવા તો પાંડુ રોગ પણ એને કહેવામાં આવે છે, બંને યાદ રાખજો, એનિમિયા અને પાંડુ રોગ, બરાબર। અને એના ચિહ્ન છે નબળાઈ, શરીરમાં એકદમ સાવ નબળાઈ આવી જાય છે, બરાબર। તો અહીંયા આપણો પાઠ જે છે એ અહીંયા પૂર્ણ થાય છે। આના પછીના લેક્ચરમાં આપણે આના પછીનો જે ત્રીજો પાઠ જે છે રેસાથી કાપડ સુધી એના વિશે ચર્ચા કરીશું। તો આજે બસ આટલું જ। આ ચેપ્ટરમાં કોઈ પણ તકલીફ પડી હોય, કોઈ પણ પોઈન્ટ ન સમજાયો હોય તો તે તમે તમારી બુકમાં નોટ કરી લેજો, જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે એના વિશે ફરીથી ચર્ચા કરીશું। તો આજે બસ આટલું જ, થેન્ક યુ।